सुरख बलो अने उनाने गुजरात ए वरसाने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में हूं रिंकल परमार आप सबनुं हार्दिक स्वागत करू छू। तो जोईए आजना स्थानिक समाचार। कांडवांड खाते चाली रहेली पूज्य मोरारी बापूनी रामकथा में दिवसे बापू कथानी मौज करावे छे, जयरे सांजे सांस्कृतिक कार्यक्रमनी रंगत जोई श्रावको भक्ति में लीन थई जाय छे। एक दिवस विविध सांस्कृतिक कार्यक्रम तो बीजा दिवसे हरिहरनो कार्यक्रम। एक नजर करिए कार्यक्रम पर। राजा छोड़े मने खबर छे, हूं तने अहीं नथी रोकतो, फक्त महाराज थोड़ी वार हूं एकलो रहूं। रुक्ष्मणी आ एज छे जेनी पर मैं पागलनी जेम प्रेम कर्यो हतो, मारे एने मळवुं छे, मळवुं छे मारे एने, मने मळ्या वगर तेनाथी पाछा नहीं जई शकाय, मारे एने मळवुं छे। पाछा जता काना याद छे मने उपदीनी लाज राखी, ए भले ब्रह्मा रया पर तू तो ए ब्रह्मा दी बाहर आव सका, ते तो सांभळी फक मे करेली तारी स्तुति, के हूं तने पामीने पण न पामी सका, वर्षो थी तने पामीने पामी न शकी प्रिय। अरे भूल थई, मने क्षमा कर। हिंदू धर्म में भगवान श्रीकृष्ण ने समझवा ए खरेखर अघरा छे, अने आजे जे नाटक जे रजू करवामां आव्युं एने समझवुं पण खरेखर अघरू छे। अने आखी टीम अने कपिल अने मानसी अने पूनम गौर बिनिता मकवाणा आ बधा ज आर्टिस्टोने खरेखर खूब खूब अभिनंदन। अने कृष्ण भगवाननुं एम कही शकाय कि एक एक संवाद अने मोरारी बापूनी एक एक ताड़ी એ કહેતી હતી કે ખરેખર આ કાબિલે દાદ નાટક રહ્યું છે, અને આશા રાખી કે ગુજરાત નહીં પણ મુંબઈમાં પણ ખરેખર આ આર્ટિસ્ટો આ નાટકને લઈ જાય અને કચ્છનું નામ રોશન કરે। તો સૌપ્રથમ મળશું આપણે લેખિકાને, અને નામ છે કૃષ્ણ કિનારે। મારું નામ મીના પંડ્યા, હું ઓલફ્રેડ હાઈસ્કૂલમાં શિક્ષક છું, અને મૂળ લેખિકા હું નથી, મૂળ કથા છે અરુણા ઢેરે, મરાઠી નવલિકા છે, નવલકથા છે રાધા કુંતી અને દ્રૌપદી, એમાંથી ગુજરાતી અનુવાદ કર્યો છે જયા મહેતાએ, અને એને નાટ્ય રૂપાંતર એટલે કે સંવાદ લેખન કર્યું છે મેં સ્ત્રી તરીકે, માટીએ જે સહન કર્યું છે, અને એના પછી આ બધી જ સ્ત્રીઓ છે, એ પછી કોઈ પણ સ્ત્રી હોય એ કઈ નથી શકતી। અહીંયા ખરેખર એ કોઈ પાત્ર મહાભારતમાં પણ નથી કે ભાગવતમાં પણ નથી, પણ લેખિકાએ દરેક સ્ત્રીના એક નાનકડા ખૂણાને સુધી પહોંચી અને એની વેદનાને આ કથાની અંદર વહેતી મૂકી છે। તો આ સમગ્ર જે નાટકને સંવાદને સ્ટેજ ઉપર અભિનિત કેવી રીતે કરવા એના માટે નયનભાઈ આશુતોષભાઈએ ખૂબ જ મહેનત કરી છે, મળશું નયનભાઈને। આધ્યાત્મિક વિષયને સફળ બનાવવા માટે મારે તો ઘણી મહેનત કરવી પડી, કારણ કે એ જ બાબતમાં હું કદાચ થોડો નબળો છું, એટલે મીના પાસેથી મેં ઓરિજિનલ બુક પણ માગી કે એ મારે સમજવી પડશે પછી હું નાટક કરાવી શકીશ, એટલે એ બુક આખી વાંચી, વાંચ્યા પછી દરેકે દરેક વસ્તુ સમજી, એટલે કારણ કે કૃષ્ણ રાધાનો પ્રેમ એક અલગ જ પ્રેમ છે કે જે સખાનો પણ પ્રેમ હોય એમાં ક્યાંય ઉછાંછડા પણ નથી, કારણ કે ઘણા સમયથી એવું તો વિચારતા હતા કે ક્યારેક અસ્મિતા પર્વને જે મરાઠ બાપુ કરાવે છે એમાં ક્યારેક ચાન્સ મળશે એવું વિચારતા હતા, એ તક આજે કચ્છમાં ને કચ્છમાં જ મળી ગઈ। હું નટવર કંજરિયા ટીચર છું, બોટાદથી છું। આજની જે આ નૃત્ય નાટિકા જોઈ તો રુક્મણીજી, દ્રૌપદીજી અને રાધા દ્વારા જે કૃષ્ણનો ઘેરાવો કરવામાં આવ્યો ત્યારે એવું લાગ્યું કે ત્રણ સ્ત્રીઓ તો દુઃખી હતી પરંતુ કૃષ્ણનું દુઃખ મને વધારે દેખાયું। આ રામકથાના યજમાન ઘનશ્યામભાઈ જોશીના પુત્ર ઋષિભાઈ જોશી દ્વારા રામ જન્મ અને શિવ તાંડવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, અને મુંબઈના કલાકારોએ પોતાની કલા પૂજ્ય બાપુ સમક્ષ રજૂ કરી હતી। સુ
સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી ફેન્સી કલકત્તી વર્ક ફેન્સી કેટલોગ ડિઝાઇનર સાડી જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ રજવાડી ચોઈસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઈસ માત્ર સુકન્યા સાડીમાં સરનામું સુકન્યા સાડી વાગડ 224 વાડીની બાજુમાં વાણિયાવાડ ભુજ કચ્છ એક ઝાલા મોબાઈલ નંબર 9979462165 ડીએન ઝાલા મોબાઈલ નંબર 9712346028 ભુજ તાલુકાના માનકુવા ગામે માનકુવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આંખની ચકાસણી કેમ્પ યોજાયો જરૂરતમંદોને 6 ફેબ્રુઆરીના ભોજાય મધ્યે ઓપરેશનો કરવામાં આવશે ભુજ તાલુકાના માનકુવા ગામે ભોજાય સર્વોદય ટ્રસ્ટ તથા માનકુવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લમાણી હોસ્પિટલ મધ્યે આંખોના રોગોનો તપાસણી અને નિદાન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ઓપરેશન લાયક દર્દીઓને ભોજાય મધ્યે 6 ફેબ્રુઆરીના ઓપરેશનો કરાશે આજે માનકુવા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા નેત્ર રક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિઃશુલ્ક ઓપરેશન પણ મફત આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને 300થી વધારે પેશન્ટો અત્યાર સુધી થઈ ગયા છે જેમાંથી 35-40 પેશન્ટો વિનામૂલ્યે ઓપરેશનનો પણ લાભ લેશે અહીંયા હું મારી આંખ બતાવવા માટે આ જે આપનો કેમ્પ છે ને ભોજાઈનો અને આપણે માનકુવા ચેરિટેબલ ટ્રસ્ટનો એના માટે આ જોઈને મને બહુ સંતોષ થયો એ રીતે કેમ્પ દ્વારા ગરીબ લોકોને ખાસ મદદ કરવામાં આવે છે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે એસકે કન્ઝ્યુમર ઓર્ગન આઈપોડ સોની પ્લેટેશનર ડીવીડી પ્લેયર બાયનોકુલર સાબુ હેર કલર ગોગલ્સ પોકેટ પર્સ કેપ કિચન લોક સોક બેલ્ટની વિશાળ રેન્જ સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ કલ્યાણેશ્વર વાડી આનંદો રેસ્ટોરન્ટ પાસે ભુજ સંપર્ક 02832223943 ભુજના હમીરસર તળાવને સુધારવા માટે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે હવે દેસલસર તળાવને પણ સુધારવામાં આવશે ભુજના હમીરસર તળાવની જેમ હવે દેસલસર તળાવને પણ સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધક સંસ્થા તેમજ અન્ય જુદી જુદી સંસ્થાઓએ દેસલસર તળાવની મુલાકાત લીધી હતી હાલમાં જ્યારે દેસલસર તળાવમાં ગટરનું પાણી મિશ્રિત થવાના કારણે ભારે ગંદકી ફેલાઈ રહી છે ત્યારે આ ઐતિહાસિક તળાવને કઈ રીતે સુધારી શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં સ્થાનિક રહેવાસીઓ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા આવનારા દિવસોમાં ઝુંબેશ ઉપાડીને આ તળાવ હમીરસરની જેમ સ્વચ્છ બનશે તેવી ખાતરી ઉચ્ચારવામાં આવી હતી આજે અમે એટલે એસીટી સંસ્થા અને જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ તે સાથેની ભુજની અંદરની તળાવની સમિતિઓ પણ છે દેસર તળાવ સમિતિ છે અને અહીંના સ્થાનિક રહીશો દેસર તળાવના અને કાઉન્સિલ મિત્રો આ બધાએ અમે નક્કી કર્યું હતું કે આપણે ભુજ શહેરના જે તળાવો છે તે પ્રકારનું દેસર તળાવ જે છે એને આપણે વિકાસ અને સંવર્ધનના તબક્કામાં લઈ જવું છે અને કઈ રીતે રહી જવું એ સંદર્ભમાં લોકજાગૃતિના ભાગરૂપે પદની યાત્રા નિમિત્તે અહીં આપણે એકત્ર થયેલા છીએ ઉદ્દેશમાં એટલું છે કે થોડો ઘણો સુધારો થવો જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ આપણી આ કુદરતી સંપત્તિ દીધેલી છે તો એને આપણે ભૂલી જઈએ છીએ અને એમાં કચરો નાખીએ છીએ અને ઘણી બધી ગટરનું પણ પાણી અંદર આવે છે તો એને ન આવે એના માટે અમે એક સિનિયર સિટીઝનો તળાવ સમિતિ પાણી સમિતિ અને અમારા સંસ્થાના સભ્યો સાથે રહીને એક જોવા નીકળ્યા છીએ અત્યારે તો એક ફર્સ્ટ સ્ટેપ અમે અને આ વિસ્તારના કાઉન્સિલરોને સાથે રાખીને ફર્સ્ટ સ્ટેપ અમે કર્યું છે શરૂ મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ
જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટ માં અનેક વેરાયટી ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ લેડીઝ વેસ્ટર્ન મેન્સ કેઝ્યુઅલ વેર ચિલ્ડ્રન એથ્લેટિક વેર ચિલ્ડ્રન વેસ્ટર્ન આઉટફિટ ન્યુ બોર્ન બેબી ટોપ્સ તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ મોબાઈલ નંબર 9904714400 ફોન નંબર 220400 ઇમેલ info@mumbaicentralindia.com બિદડા સર્વોદય ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી ચિંતક અને લેખક ભવાનજીભાઈ દેડિયાનું જેફ વયે નિધન થયું. કચ્છે એક નિસ્વાર્થ સેવક ગુમાવ્યો. બિદડા સર્વોદય ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી તથા પૂજ્ય વેલજી બાપા સ્થાપિત સાધના આશ્રમના મોભી શાહ ભવાનજી નાથા પાલુ દેડિયાનું જેફ વયે ગઈકાલે રાત્રે અવસાન થયું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન બચુભાઈ રામભિયાના તેઓ અંતરંગ મિત્ર હતા. ભવાનજીભાઈએ 70ના દાયકાના આરંભે બિદડા સર્વોદય ટ્રસ્ટની સ્થાપનામાં પાયાની સેવા આપી હતી. ભવાનજીભાઈએ સાધના આશ્રમમાં 5000 પુસ્તકોની એક લાયબ્રેરી સ્થાપિત કરી હતી. તેમના નિધનથી કચ્છને બહુ મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ ભવાનજીભાઈને આશાપુરા ન્યૂઝ, કચ્છિયત ટીવી સમાચાર તથા સરદાર સંદેશ ન્યૂઝ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવાય છે. સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઇફાઈ ઝોન પણ ઉપલબ્ધ, રૂમ ચાર્જિસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 ના નજીવા દરે. સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913922669. હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ. હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ બસ સ્ટેશન અને સારથી સિનેમાની બાજુમાં, બિંદી બજાર, ભુજ. પ્રોપ્રાઇટર એચ સોનારા સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. ભુજના સર્કિટ હાઉસમાં આજે સ્કૂલ હેલ્થ નિરીક્ષક વિજય પરમારે પત્રકારો સાથે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. આ યોજના અંતર્ગત 5-18 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક મેડિકલ સેવા આપવામાં આવી રહી છે. તેમજ જરૂર જણાય તો અમદાવાદ ખાતે ફ્રી મેડિકલ સેવા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેવી જાણકારી આપી હતી. સર્કિટ હાઉસમાં મળેલી આ બેઠકમાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગત 13મી નવેમ્બરથી અત્યાર સુધી કચ્છના 6,19,736 વિદ્યાર્થીઓમાંથી 5,23,668 વિદ્યાર્થીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. શહેરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવે છે. જે બાળકને ગંભીર બીમારી જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એક સંદર્ભ કાર્ડ આપવામાં આવે છે, જેથી ભુજની જનરલ હોસ્પિટલમાં તે બાળકને ફ્રી સારવાર આપવામાં આવે છે. તેમજ અતિ ગંભીર બીમારીથી કોઈ બાળક પીડાતો હોય તો તેને સંદર્ભ કાર્ડના આધારે અમદાવાદ રીફર કરવામાં આવે છે, જ્યાં તમામ મેડિકલ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ રહેવાની વ્યવસ્થા પણ કચ્છી વિશ્રાંતિ ભવનમાં કરવામાં આવી છે. હાલ કચ્છમાં 45% બાળકો પાંડુ રોગથી પીડાઈ રહ્યા છે. આ રોગ પોષણક્ષમ આહાર ન મળવાના કારણે થાય છે. તેમજ ચામડી અને આંખની તકલીફો પણ બાળકોમાં દેખાય છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની અંદર નવજાત શિશુથી 6 અઠવાડિયા સુધીના બાળકોની પ્રાથમિક તપાસ, જે ડિલિવરી પોઈન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબસેન્ટર લેવલેથી કરીને 18 વર્ષ સુધીના તમામ બાળકોને દર વર્ષે કેમ્પેઇન મોડમાં એમની પ્રાથમિક તપાસણીથી કરી અને ગંભીર રોગો સુધીની ટર્સરી કેર પણ આપવામાં આવે છે, જેમાં આ વર્ષે 13મી નવેમ્બરથી કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને હાલે 31/12/2015 સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે.
कलेक्टर कचेरी कॉन्फरन्स हॉल खाते आजे संकलन समिति बैठक मळी हती, जेना तमाम वहीवटी अधिकारीओ अने पदाधिकारीओ हाजर रह्या हता। आ बैठक में अछत, स्वाइन फ्लू अने पीवाना पाणी अंगे खास चर्चाओ करवामां आवी हती। कलेक्टरना अध्यक्ष स्थाने मळेली आ बैठक में आजे विविध मुद्दाओ पर चर्चाओ करवामां आवी हती, जेमां कच्छमां छेल्ला थोड़ा समयथी विस्तरेला स्वाइन फ्लू अंगे चर्चाओ करवामां आवी हती। आ वर्षे स्वाइन फ्लू ना 22 जेटला पॉजिटिव केस नोंधाया छे, जेमां एक व्यक्तिनुं मृत्यु थयुं छे। आजे मळेली आ बैठकमां स्वाइन फ्लू माटे इन्सोलेशन वोर्ड बनाववुं, वेन्टीलेटरनी सुविधाओमां वधारो करवो, तेमज रक्त परीक्षण माटे भूजनी जीके जनरल होस्पिटलमां लेबोरेटरीनी स्थापना करवी, तेवा निर्णयो आजे आ संकलन समितिनी बैठकमां लेवामां आव्या छे। तो अछतने पहुंची वळवा माटे गास डेपो पर गास झड़पथी मोकलावो अने अन्य गास डेपो शुरू करवा उपरांत रापर विस्तारमां प्राथमिक शाळाओना शिक्षकोनी गट छे, जेमां गणित, विज्ञान अने अंग्रेजी शिक्षकोने हंगामी धोरणे एक तालुकाथी रापर तालुका अभ्यासक्रम पूर्ण थाय त्यां सुधी निमणूक आपवानी रजूआत पंकजभाई मेहताए करी हती। वहीवटी तंत्रए खूब सक्रियता दाखवीने सतत प्रयत्न करीने જે પ્રકારે ગયા વખતની ફરિયાદો હતી, અગાઉ 6 મહિનાથી અમે જે ફરિયાદો કરતા હતા એની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે। આરટીઓની આવકનો પ્રશ્ન વિચારીએ તો ગત વર્ષના જૂન મહિનાથી ડિસેમ્બરના ફિગરો તમે લેશો અને આ વર્ષના જૂન મહિનાથી ડિસેમ્બરના ફિગરો લેશો તો આવક અનેક ગણી વધી છે। કચ્છની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે કે અહીંયા ગમે એટલો સ્ટાફ વધારાઈએ તો પણ ઓછો પડે, તો પણ ઘણા બધા છુપા અને ચોર રસ્તાઓ હોય એનો આ પ્રકારના લોકો ઉપયોગ કરતા હોય છે। આજે માહિતી આપી છે જે પ્રમાણે એ પ્રમાણે ગાંધીનગરથી સ્પેશિયલ ટીમો પણ આપવામાં આવી છે અને આપણે આ દિશાની અંદર વધુ હજી કડક કાર્યવાહી થઈ શકે એ દિશામાં વહીવટી તંત્ર સજ્જ છે। સંકલન સમિતિ એ જિલ્લા કક્ષાની એક હાયર કમિટી દર મહિને ત્રીજા શનિવારે મળતી હોય છે। એમાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, માનીય સંસદ સભ્ય શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રી અને જિલ્લાના ટોપ બધા અધિકારીઓ હોય છે। જિલ્લામાં જે ધ્યાને આવે છે પદાધિકારીઓને એવા પ્રશ્નો 10 તારીખ સુધીમાં અમને લિખિતમાં મોકલે, એના દરેક ડિપાર્ટમેન્ટ અમને લિખિતમાં જવાબ આપે। સ્વાઇન ફ્લૂમાં જે 22 દર્દી દાખલ થયા હતા એમાંથી 14ને રજા આપી દીધી છે અને બાકીનાની સ્થિતિ પણ એકદમ સારી। એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી, એડમિશન ઓપન ફોર જુનિયર કેજી, લોર કેજી, સિનિયર કેજી, અપર કેજી। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે કટિબદ્ધ છીએ। અનુભવી શિક્ષકો, અદ્યતન ક્લાસરૂમ, વ્હાઇટ બોર્ડ, બાળકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવાની તક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન, ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરેલ છે। ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 1-4, ગુજરાતી માધ્યમ ધોરણ 4-10, મર્યાદિત સંખ્યા વહેલા તે પહેલાના ધોરણે। સરનામું એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી, 71A રાધિકા પાર્ક, નવી રાવલવાડી, ત્રિમૂર્તિ મંદિરની પાછળ, ભુજ, કચ્છ। મિસ નીલમ, મોબાઈલ નંબર 7567967826। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। ભુજમાં આંકડાની બધી વકરી રહી છે, ઠેર ઠેર આંકડાના બુકીઓની હાટડીઓ મંડાઈ, મુખ્ય બુકી કાયદાની પકડથી દૂર, ન્યૂઝ ચેનલને મળ્યો આંકડો રમતા અને રમાડતા બુકીનો ઓડિયો। થોડા સમયથી બંધ થઈ ગયેલા આંકડાના પોઈન્ટ ફરી શરૂ થઈ ગયા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે। ભુજ શહેરમાં આવા આંકડાના પોઈન્ટ બંધ કેમ નથી થતા તે એક સવાલ ઉભો થવા પામ્યો છે। તાજેતરમાં એક શખ્સની ભીંડી બજારમાંથી ધરપકડ કરવામાં આવી હતી। અવારનવાર આંકડાના જુગારીઓ ઝડપાય છે, પરંતુ મુખ્ય સૂત્રધાર કેમ ઝડપાતો નથી? આવી બદ્દીથી અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે, ક્યાંક કેબિનની અંદર તો ક્યાંક ખૂણે આવા આંકડા રમાય છે, ત્યારે સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન કેમ ચૂપ છે? આ બાબતે ગંભીરતા દાખવે તે ઇચ્છનીય છે। આવી બદ્દીથી આજે જ્યારે અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે, ત્યારે મુખ્ય આંકડા કિંગો સામે માત્ર ધરપકડ નહીં, પરંતુ આવા શખ્સો સામે તો પાસાની કાર્યવાહી કરવી જોઈએ। જ્યારે જ્યારે આવા કેસો થાય છે ત્યારે પોલીસને માત્ર નામ રાખવું હોય તેમ ધરપકડ બતાવવામાં આવે છે અને કલાકોમાં જ જામીન ઉપર આરોપી મુક્ત થઈ જાય છે। આજે જ્યારે આ બધી વધી રહી છે ત્યારે મુખ્ય સૂત્રધારની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે।
માં આશાપુરા ન્યૂઝ, કચ્છિયત ટીવી સમાચાર અને સરદાર સંદેશ ન્યૂઝને એક એવો ઓડિયો મળ્યો છે કે જેમાં આંકડા રમાડતા અને રમતા લોકો કેવી રીતે કોડવર્ડમાં વાત કરે છે તે જાણવા મળ્યું છે. તો સાંભળીએ આ ઓડિયોને. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપ ને તાર વડે ફ્રેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવન શૈલી ને અનુરૂપ નિર્માણ, વ્યક્તિના બજેટ અને પસંદગી ને અનુરૂપ મુંદ્રા તાલુકા રામાણિયા રોડ પર કુદરતી વાતાવરણ માં આપણા સ્વપ્નના ઘર ને બદલશે હકીકત માં સુંદર પ્લાનિંગ ની સ્કીમ. સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, સેકન્ડ ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ. મોબાઈલ નંબર 9825224672, 9825224672, જીગર મિરાણી 9925006672, સતીશ ચાવડા 9825182772. ભુજમાં મહિલા ટોળકી વેપારીને ચૂનો ચોપડીને 18,000 નો મુદ્દા માલ ખંખેરી ગઈ. ભુજ શહેરમાં છેલ્લા એક મહિનાથી એક મહિલા ટોળકીએ આતંક મચાવ્યો છે. વેપારીઓની નજર ચૂકવીને ચોરીના બનાવને અંજામ આપી રહી છે. શુક્રવારે ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર રેડીમેડ કાપડના વેપારી દુકાનમાં હાજર હતા ત્યારે 7 જેટલી મહિલાઓ આવી હતી, જેઓએ દુકાનદારને કપડાં બતાવો તેવું કહીને 2-3 મહિલાઓ આ વેપારીની નજર ચૂકવીને 18,000 કપડાં લઈને પલાયન થઈ ગઈ હતી. આવી અવારનવાર ઘટનાઓ બની રહી છે ત્યારે વેપારીઓએ આ બાબતે જાગૃત રહેવું જોઈએ, તેમજ શંકાસ્પદ લાગતી વ્યક્તિઓની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવે તે જરૂરી બની રહે છે. આ ઉપરાંત બજારમાં જતા લોકોએ પણ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવવું ન જોઈએ. ભુજમાં ફરતી આ ટોળકી અંગે પોલીસ દ્વારા બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવે તેમજ ટોળકીને ઝડપી પાડે તે ઇચ્છનીય બની રહે છે. યદુનંદન ડેવલપર્સ, યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1 યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. બ્લડલાઇન નંબર 02832242425.
બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487 અઝરુદ્દીન ભટ્ટી 9726797202 ભુજ પાલારા જેલમાં 9 ડિસેમ્બર 2014 મોબાઈલ પકડાય. તે મોબાઈલના આરોપીઓને આજે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લાવવામાં આવ્યા. ભુજની પાલારા જેલમાં 9/12/2014 એક મોબાઈલ પકડાયો હતો. તેના આરોપી અલ્તાફ નોળે, જે મર્ડર કેસનો આરોપી છે, તથા જગદીશ કોલી, બળાત્કારનો આરોપી છે, તે બંનેને વધુ પૂછપરછ માટે ભુજના બી ડિવિઝનમાં લાવવામાં આવ્યા હતા. આ બંને કેદીઓ યાર્ડ નંબર 10, બેરિક નંબર 7 તથા 8 ના છે. ગઈ તારીખ 9/12/2014 રોજ ભુજ પાલારા જેલ ખાતે બે અંદર કાચા કામના આરોપીઓ છે, અલ્તાફ જમીન નોળે અને જગદીશ ગુગાજી ઠાકોર, જે બંને મર્ડર કેસ તથા રેપ કેસના આરોપીઓ છે, અને જેલની અંદર યાર્ડ નંબર 10, બેરેક નંબર 7-8 ની અંદર મોબાઈલ રાખી અને વાતોચીતો કરતા હતા. એ અનુસંધાને જેલ સત્તાવાળાને માહિતી મળતા જેલના સહાયકે ફરિયાદ દાખલ કરાવેલી. એ અનુસંધાને બંને આરોપીઓ જેલની કસ્ટડીના હોય. એક આરોપી ભુજ સેશન્સ કોર્ટમાંથી એનો વોરંટ મેળવવામાં આવેલ તથા જગદીશ ભુગાજી ઠાકોરનો ગાંધીધામ સેશન્સ કોર્ટમાંથી વોરંટ મેળવી અને યાદીઓ મેળવી અને ગઈકાલ તારીખ 16/12/2014 બંને આરોપીઓનો જેલમાંથી કબજો મેળવેલ છે અને વિધિસર અમારા અત્રેના પોલીસ સ્ટેશનના ગુના કામે કબજે અટક કરવામાં આવેલ છે અને આરોપીઓને પૂછપરછ ચાલુમાં છે અને વધુ રિમાન્ડની માંગણી સાથે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. હેપી ફેસીસ સ્કૂલ હેવ ઓબ્જેક્ટિવ ઓફ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ. હેપી ફેસીસ સ્કૂલ રજીસ્ટ્રેશન્સ આર ઓપન ફોર નર્સરી, લોઅર કેજી, અપર કેજી, સ્ટેન્ડર્ડ 1-5, ગવર્મેન્ટ અપ્રુવડ, ટીચિંગ વિથ ECE મેથડ, લો સ્ટુડન્ટ ટીચર રેશિયો, 1-1 અટેન્શન, સ્ટેજ એક્સપોઝર ટુ ઈચ ચાઇલ્ડ, વેલ ટ્રેન સ્ટાફ, વર્કશોપ ફોર પેરેન્ટ્સ રેગ્યુલરલી, એન્યુઅલ ડે સેલિબ્રેશન્સ, સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન્સ. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. અવર વેબસાઇટ ઇઝ હેપી ફેસીસ ભુજ .com. કોન્ટેક્ટ 9898121426, 9979898610. આદિપુરથી ભુજ વધુ સારવાર માટે લવાતા અજાણી વ્યક્તિનું રસ્તામાં મોત નિપજ્યું. આદિપુરમાં આવેલ સરકારી રામબાગ હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિને ભુજ વધુ સારવાર માટે લાવતા સમયે રસ્તામાં મોત નિપજ્યું છે. મૃતકનું નામ ઠામ સરનામું જાણવા મળેલ નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રહેજો આપ સૌ. નમસ્કાર.